તો લોકોનો રોષ હવે એ હદ સુધી વધી ગયો છે કે ફરિયાદો પણ થવા લાગી છે હાઈવે ઓથોરિટી પર. તો બીજી બાજુ વરસાદ બાદ જે હાઈવે ધોવાયા છે અને આ જ હાઈવે ધોવાયા બાદ લોકોની હાલાકી પણ વધી છે, એટલે ક્યાંય પણ હવે લોકોને રાહત નથી. ના તો સોસાયટીઓના રસ્તામાં, ના તો શહેરના ગામડાઓના રસ્તામાં, કે પછી હાઈવે પર. ધોળકા ચોકડી પહોંચી છે અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ. ધોળકા ચોકડીના રસ્તાની હાલત કફોડી. તો અમદાવાદ રાજકોટના આ ધોળકા હાઈવે પર અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ચૂકી છે, કારણ કે ચાલી રહ્યું છે મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વરસાદ બાદ સમગ્ર રાજ્યના હાઈવે ધોવાયા છે, ત્યારે અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ હાઈવેના તમામ દ્રશ્યો અમે આપના સુધી પહોંચાડતા રહીશું સમગ્ર દિવસ દરમિયાન. અને આ જ હાઈવેના દ્રશ્યો લગાતાર મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર, કારણ કે મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ચાલી રહ્યો છે અત્યારે સીધું ધોળકા ચોકડીથી. ધોળકા ચોકડી પર પણ આ જ પ્રકારના દ્રશ્યો. અહીં પણ એ જ મસમોટા ખાડા, ખાડામાં પાણી અને સાથે સાથે જ કાદવ કીચડવાળો હાઈવે, કે જ્યારે ગમે ત્યાંથી વાહન સ્લીપ થઈ જાય, લોકોના અકસ્માત સર્જાય અને મોતનો પણ ભય. ધોળકા ચોકડીથી સીધા અમારા સંવાદદાતા જોડાયા છે આયુષી. આયુષી, કેવા હાલ અત્યારે ધોળકા ચોકડી ખાતે, અહીંના વાહન ચાલકોની કેટલી મુશ્કેલી? બેનઝીર, જે રીતે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવી રહ્યું છે મંતવ્ય ન્યૂઝ, એટલે કે જ્યારે અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત કફોડી હતી, પરંતુ અમદાવાદથી અન્ય શહેર જતા રસ્તાની વાત કરીએ તો તેની હાલત પણ બદથી બદતર છે. જે પણ જે આખા રસ્તા છે હાઈવે પરના, ત્યાં એક પણ રસ્તો એવો નથી કે જ્યાં વાહન ચાલક છે કોઈ પણ મુશ્કેલી વગર વાહન લઈને પસાર થઈ શકે. જ્યાં જુઓ ત્યાં ખાડા ખચ્ચા મળી રહ્યા છે, અને એ જ ખાડાને પૂરવા માટે આ પ્રકારે અહીંયા જે કહી શકાય કે પેચ વર્ક છે, થીગડાનું કામ છે, તે તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે. હાઈવે પર જ્યારે મસ્ત મોટા ટેક્સ સરકાર દ્વારા વસૂલવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે મીંડું હોય છે. વરસાદ બાદ તરત જ તંત્રની પોલ છે ખુલતી હોય છે, ત્યારે જોઈ શકાય છે આ દ્રશ્યો છે અમદાવાદથી રાજકોટ જતા હાઈવેના કે ધોળકા ચોકડી ખાતેના, કે અહીંયા જે ખાડા ખચ્ચા છે તે જોવા મળી રહ્યા છે. વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, મુશ્કેલી વેઠી અને અહીંયાથી પસાર થઈ રહ્યા છે. જે પણ વ્યક્તિ અહીંયાથી વાહન ચાલક અહીંયાથી પસાર થાય છે, તેમને પોતાના વાહનને બ્રેક મારવી ફરજિયાત બની જાય છે, કારણ કે રોડ રસ્તા જ એવા છે, જાણે કે આ રોડ રસ્તા નહીં પરંતુ કોઈ બ્રેકડાન્સ હોય તે પ્રકારે વાહન ચાલકને ભારે હાલાકી ભોગવી અહીંયાથી પસાર થવું પડતું હોય છે. આજે હાઈવેની વાત કરી રહ્યા છે, ત્યારે હાઈવે જે રીતે બનાવવામાં આવતા હોય છે કે ખૂબ જ સ્મૂથ હોવા જોઈએ, કે જ્યાં વાહન છે તે નોનસ્ટોપ જઈ શકે, પરંતુ અત્યારે જે હાઈવેની પરિસ્થિતિ બની છે એ ખૂબ જ કફોડી બની છે, કારણ કે અહીંયા જે વાહન ચાલકો છે તેને ફરજિયાતપણે પોતાનું વાહનની ગતિ ધીમી પાડવી પડે તેમ જ છે, કારણ કે ખૂબ જ કફોડી પરિસ્થિતિના આ હાઈવેના રોડ રસ્તા છે. જ્યાં જુઓ ત્યાં કોન્ક્રીટના ઢગલા જોવા મળી રહ્યા છે. અહીંયા પણ જોઈ શકાય છે કે કઈ રીતે પાણીના ખાબોચિયા હાઈવે પર આ પ્રકારે ભરેલા રહ્યા છે. એટલું જ નહીં, જે હલકી ગુણવત્તાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, મટીરિયલ વાપરવામાં આવે છે, ખાનગી પોતાના જે મળે ત્યાં કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને આ પ્રકારે રોડ રસ્તાનું કામ કરાવવામાં આવે છે. જોઈ શકાય છે કે જે રીતે ખાડા ખચ્ચાને પૂરવા માટે અહીંયા જે ડસ્ટ છે તે નાખવામાં આવ્યો છે, જે કપચીનો ભૂકો હોય છે તે નાખી દેવામાં આવ્યો છે, જેના કારણે જ્યારે વાહન ખૂબ જ વધુ ગતિમાં અહીંથી પસાર થાય ત્યારે ધૂળની ડમરીઓ ઉડવા લાગે છે અને ટુ વ્હીલર ચાલક હોય છે તેને પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ખાસ કરીને સૌથી વધુ પરેશાની રાતના સમયે થાય છે, કારણ કે રાતના સમયે આ રોડ રસ્તાની હાલત વધુ કફોડી બને છે અને આ પ્રકારે જે જોઈ શકાય છે કે કપચી જે છે તે રોડ પર નાખી દેવામાં આવી છે, જેથી કરીને ખાડો પૂરવા માટે કહી શકાય કે થીગડા મારવાનું કામ હવે કોર્પોરેટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારે જે રીતે જોઈ શકાય છે કે બિલકુલ જ આ ઝીણી ઝીણી કપચીઓનો ભૂકો જે છે તે અહીંયા રોડ રસ્તા પર નાખી દેવામાં આવ્યો છે, જેથી કરીને આ ખાડા જે અહીંયા પડેલા છે તેને ઢાંકી શકાય. એટલે કે આ પ્રકારે હલકી ગુણવત્તાની કામગીરી કરી અને તંત્ર સંતોષ માને છે અને પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. આ પ્રકારના દ્રશ્યો ઠેર ઠેર છે. સનાથલ ચોકડીથી જ્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે વહેલી સવારથી શરૂઆત કરી અને અત્યારે જે રીતે ધોળકા સુધી પહોંચી, એક પણ રસ્તો એવો નથી કે જ્યાં કોઈ પણ પ્રકારે જે રસ્તા સ્મૂથ મળી આવે. હાઈવે પર જેવા રસ્તા હોય તેવા હોવા જોઈએ, એ પ્રકારના રસ્તા
કરતા નથી વાહન ચાલકો પણ પોતાની વેદના છે ઠલવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ તંત્ર આંખડા કાન કરી રહ્યું છે અને પ્રજાની મુશ્કેલીને કોઈ પણ નિવારણ લાવવાનો પ્રયત્ન છે તે તંત્ર દ્વારા નથી કરવામાં આવી રહ્યો। जी जी खूब खूब आभार आयुषी तमाम दृश्य बताव्या माहिती आपी। तो अमदावाद ना सनाथल चौकड़ी थी वहली सवार थी लगातार अपडेट्स लगातार दृश्य अत्यारे पहुंची छे टीम धोड़का हाईवे खाते अने त्यां पण आज दृश्य सामे आव्या।